श्रोताजनों नमस्कार प्रेमी बनी ने प्रेमी बनी ने कोई ना नो मेहमान था प्रेमी बनी ने कोई ना नो मेहमान था लेखक कवि कौविद बनी ने लेखक कवि कौविद बनी ने पंडित के विद्वान था लेखक कवि कोविद बनी ने पंडित के विद्वान था जे थवं हो था जे थवं हो था आगत में जन्मी जीवी सौ मरे आ जगत में जन्मी जीवी सौ मरे जे थवं थाजे भला જે થવું હોય તે થાજે ભલા પ્રથમ તું ઇન્સાન થા પ્રથમ તું ઇન્સાન થા જે બનવું હોય તે ભલે આપણે બનીએ પણ બીજું બનતા પહેલાં આપણને ઇન્સાન બનવું જોઈએ ઇન્સાન બનવું સહેલું નહીં હોય એટલે જ કદાચ સર્વચિંતકો અને મહાપુરુષો ઇન્સાન બનવાની વાત કરી અગર જો ઇન્સાન બનવું સહેલું હોય તો એ વાતને આટલો મહત્ત્વ ના આપે ઇન્સાન બનવાની વાતને આટલો મહત્ત્વ આપ્યો છે એટલે કદાચ ઇન્સાન બનવું સહેલું નહીં હોય અઘરું હશે ગાઈડલાઈન આપી છે શું બનવા માટે ઇન્સાન બનવા માટે ઇન્સાનને માણસને ગાઈડલાઈન આપી છે લાઈન લાઈનઅપ કરેલ છે કે જો તારે ઈન્સાન બનવું હોય તો ઇન્સાન બનવા માટે તારે આવું 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 આટલું જોઈશે અને તારામાં જ્યારે આ બધું આવશે ત્યારે તું ઈન્સાન બની શકીશ અત્યારે આપણને બધાને ઈન્સાનની આકૃતિ મળી છે પ્રકૃતિ બનાવવાની છે જાનવરો જ્યારે આ જગત પર જન્મે છે ત્યારે એમનામાં પશુતા જન્મતાની સાથે આવતી હોય છે એમને કોઈ મહેનત કરવાની જરૂર નથી કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી જન્મતાની સાથે જ જાનવરમાં પશુતા આવી જાય જ્યારે માણસ જન્મતાની સાથે માણસ બનતો નથી માણસને પ્રયાસ કરવો પડે છે માણસને માણસ બનવા માટે મહેનત કરવી પડે છે ત્યારે માણસ માંડ માંડ માણસ બની શકે છે બહુ અઘરું છે માણસ બનવું તો વિચારવા જેવી વાત છે કે માણસ બનવું જો અઘરું હોય તો ભગવાન બનવું કેટલું અઘરું હશે હશે ને અઘરું માણસ બન્યા પછી વ્યક્તિએ આગળ આગળ વધી કરી ભગવાન બનવા માટે પ્રયાસ કરવું પડશે પણ ભગવાન બનવા માટે પ્રયાસ કરીએ એનાથી પહેલાં આપણે ખરી રીતે માણસ બની જઈએ અને ખરી રીતે માણસ બનવાને માટે મહાપુરુષોએ આપણા પર મહેરબાની કરી છે આપણા પર કૃપા કરી છે અને એમણે ગાઈડલાઈન આપી જૈન શાસ્ત્રમાં જૈન ગ્રંથોમાં માણસાઈ પ્રગટ કરવા માટે કેવા કેવા ગુણ આપણામાં આવે ત્યારે આપણે માણસાઈને પ્રગટ કરી શકીએ આમ તો ઉત્તરાધ્ય સૂત્રના ત્રીજા અધ્યયનમાં પણ વાત કરે છે કે આટલી વસ્તુ દુર્લભ છે એમાં મનુષ્યત્વ દુર્લભ રહેલો છે માણસાઈ આવવી દુર્લભ છે તો મહાપુરુષો માણસાહીના પાંત્રીસ ગુણ બતાવ્યા આમ તો માણસાહી જે જે કાર્યથી આવતી હોય એ કાર્ય આપણને કરવાનું છે તે છતાં પણ મહાપુરુષોએ થોડી ગાઈડલાઈન આપી કે આ તારામાં હોય તો માણસાહી આવી શકે આ કાર્ય તારામાં હોય તો માણસાહી આવી શકે આ ગુણ તારામાં હોય તો માણસાઇ આવી શકે એવા માણસાઈના ગુણોનું વર્ણન કરતા કરતા આપણે વીસ ગુણ પૂરા કર્યા ગઈકાલે આપણે એક ગુણની ચર્ચા કરી હતી વીસમાં ગુણની કયો ગુણ રહેલો હતો કયો ગુણ હતો વીસમો અભિનિવેશ મતલબ કે તમે કોઈ પણ ખોટી રીતે હઠાગ્રહ ન કરો કડાગ્રહ ન કરો દુરાગ્રહ ન કરો જે વ્યક્તિ દુરાગ્રહી રહેલો છે એ વ્યક્તિ ક્યારે પણ ધાર્મિક બની શકતો નથી જે વ્યક્તિ દુરાગ્રહી છે એનામાં માણસાઈ આવી શકતી નથી માણસાઈ એ જ વ્યક્તિમાં આવી શકે કે જેનામાં દુરાગ્રહ ન હોય અને જેના જેનામાં દુરાગ્રહ આવ્યો છે એ વ્યક્તિઓના પતન થયા છે દાખલા તરીકે રાજા રાવણ આમ બધી રીતે સારા હતા તાકાત એમની પાસે હતી શક્તિઓ એમની પાસે હતી પુણ્ય બળ પણ બહુ જોરદાર હતું પણ રાજા રાવણે દુરાગ્રહ કર્યો હઠાગ્રહ કર્યો કડાગ્રહ કર્યો અભિનિવેશ કર્યો અને આ કર્યા પછી રાવણનું શું થયું પતન થયું બહુ શક્તિશાળી માણસ હતા એમ કહે છે કથામાં વાતો આવેલ છે કે નવે નવ ગ્રહ એણે પલંગના પાયામાં બાંધ્યા હતા અને કેટલાક નિયમ પણ એ ચુસ્ત પાડતા હતા પરસ્ત્રીના પરસ્ત્રીની ઈચ્છા વિના પરસ્ત્રીના શરીરને સ્પર્શ ન કરવો એની પણ રાજા રાવણની પ્રતિજ્ઞા રહેલી હતી આટલી સરસ મજાની એનામાં વિવિધતા હોવા છતાં પણ સરસ ગુણો હોવા છતાં પણ એક વાતમાં એ માણસ ભૂલથાપ ખાઈ ગયો તો પરિણામ શું આવ્યું સોનાની કદાચ એ લંકા હશે તો એ સોનાની લંકા પણ ગઈ રાજ પણ ગયું અને એ રાવણ રણમાં રોડાઈ ગયો અને માણસો દશેરાના દિવસે એનો એનો પૂતળો બનાવશે અને એ પુતળો બનાવી કરી અને દશેરાના દિવસે હજારો હજારો માણસો એ રાવણના પૂતળાને શું કરશે જો કે રાવણના પુતરાને જે લોકો સળગાવે છે એ હકીકતમાં રાવણના પુત્રાને સળગાવવા લાયક નથી છતાં હવે પરાપૂર્વથી આ એક પ્રવૃત્તિ ચાલી આવે છે આપણે વાત એ કરવા માગીએ છીએ કે રાવણનું અધઃ પતન સેનાથી થયું રાવણનું અધઃ પતન કડાાગ્રહને કારણે થયું આગ્રહને કારણે થયું એ જ રીતે રાજા દુર્યોધન એ પણ શક્તિશાળી માણસ હતા એ પણ રાજા રહેલા હતા વાત એટલી જ રહેલી હતી કે થોડી ઘણી જો જમીન આપી દીધી હોત તો બધી પતાવટ થઈ જાત અને કુરુક્ષેત્રના મેદાનમાં આમને સામને સેનાઓ ખડકવાની જરૂર ન પડત એક નાનકડી વાત માટે એક જમીન માટે એણે સ્પષ્ટ ઘસીને ના પાડી દીધી કે હું તશું જમીન પણ આપવાનો નથી આગ્રહ રાખ્યો કદાગ્રહ રાખ્યો હઠાગ્રહ રાખ્યો પરિણામ એ આવ્યું કે અંતે દુર્યોધનને સેના સાથે કુરુક્ષેત્રના મેદાનમાં આવવું પડ્યું અને ભયંકર લડાઈ થઈ અને એ કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા પછી એટલી ભયંકર લડાઈ થઈ કે દુર્યોધનનો વિજય ન થયો પણ દુર્યોધનનો પરાજય થયો અને જે તે કાંઈ હતું એનાથી એણે હાથ ધોઈ નાખ્યા અને જીવન પણ ખલાસ થઈ ગયું દુર્યોધન જો ખલાસ થઈ ગયો હોય દુર્યોધન માટે આવા ભયંકર પરિણામ આવ્યા હોય તો તેના કારણે આવ્યા કડાગ્રહને કારણે આવ્યા હઠાગ્રહને કારણે આવ્યા તો મહાપુરુષો આપણને બધાને કહે છે કે હજી તમે ધર્મ માર્ગમાં પાપા પગલી ભરતા હો ત્યારે કોઈ પણ વસ્તુનો તમે આગ્રહ ન કરો તમારા સિદ્ધાંતનો પણ આગ્રહ ન કરો તમારા શાસ્ત્રનો પણ આગ્રહ ન કરો તમારી સમજનો પણ આગ્રહ ન કરો કદાચ આપણે જે સમજતા હોઈએ એનાથી વિશેષ પણ કાંઈક વાત રહેલી હોય પણ આપણે આપણી સમજ પકડી કરી અને બેઠા હોઈએ અને બીજાની સમજ આપણે મેળવવા માટે તૈયાર ન હોઈએ તો ધાર્મિક લોકો માટે એ પણ વાત સારી નથી હંમેશા માનસિક એટલી તૈયારી વ્યક્તિને રાખવી જોઈએ કે ક્યારે પણ કોઈ પરિસ્થિતિમાં બાંધછોડ કરવી પડે તો બાંધછોડ કરવા માટે હું તૈયાર છું માણસ બાંધ છોડની વૃત્તિ રાખે તો પણ માણસ માટે ઘણું સારું છે તો ધાર્મિક દ્રષ્ટિએ આપણને આગળ જરૂર વધવું છે આપણને વિકાસ જરૂર સાધવો છે પણ ધાર્મિક બાબતોમાં પણ અઠાગ્રહ કરવા જેવો નથી ધાર્મિક નિયમોમાં પણ અતિ આગ્રહ કરવા જેવો નથી ક્યાંય પણ જરૂર પડે તો બાંધ છોડ કરવામાં જરા પણ પાછી પાણી કરવા જેવી નથી હા આપણા સિદ્ધાંત એકદમ સરસ મજાના હોય અને સિદ્ધાંતમાં આપણે પૂરેપૂરું સમજી ગયા હોઈએ તો આપણે સારા સિદ્ધાંત માટે ભલે મક્કમ રહીએ આમ તો મક્કમ પેલી મૈણાસુંદરી રહી હતી તમને ખબર છે આમ બિલની ઓળી મહિણા સુંદરી એના પિતાજીએ પ્રશ્ન પૂછેલો હતો કે હું જે ધારું તે કરી શકું તો એક કુંવરીએ હા પાડી કે હા તમે જે ધારો તે કરી શકો એક મેઘ અને એક મહારાજા બેમાં તાકાત રહેલી છે જે ધારે તે કરે વાત એની પણ સાચી હતી કે મેઘમાં તાકાત રહેલી છે ધારે તો આખી ધરતીને ફળદ્રુપ કરી શકે છે અને ધારે તો મેઘ આખી ધરતીને ધમરોડી પણ શકે છે પાયમાલ પણ કરી શકે છે મહારાજા પણ એમનો જે વર્તુળ રહેલો હોય એ એમના વર્તુળમાં ગમે તે ધારે તે કરી શકે છે વાત સુરસુંદરીની સાચી હતી તે છતાં પણ પૂરી વાત ન હતી જ્યારે મૈણાસુંદરીએ એના પિતાજીને કીધું પિતાજી મેઘ અને મહારાજામાં એટલી શક્તિ નથી કે ધારે તે કરી શકે ધારે તે કોણ કરી શકે ધારે તે તાકાત તો કર્મમાં રહેલી છે કર્મમાં જે રીતે માણસના કર્મમાં લખેલું હોય તે રીતે જ થતું હોય છે તો મૈણા સુંદરી કર્મના સિદ્ધાંત પર મક્કમ રહી જોકે એનો ખોટો હઠ પણ ન હતો એની બિલકુલ વાત સાચી રહેલી હતી કે વ્યક્તિ જેટલા અત્યારે નાચી રહ્યા છે એ કર્મને કારણે નાચી રહ્યા છે કર્મે સુખ દુઃખ હોય પિતાજી મકરો જોઠ ગુમાન મૈણા સુંદરીએ પોતાના પિતાજીને કીધું કે કર્મે વ્યક્તિ સુખી થઈ શકે અને કર્મે વ્યક્તિ દુઃખી થઈ શકે એમાં પિતાજી અભિમાન કરવા જેવું નથી તમારામાં કેટલી તાકાત છે કદાચ અત્યારે મારે સુખી થવું હોય તો મને સુખી કરી કરીને તમે કેટલા કરશો તો મૈણા સુંદરી એક વાત પર મક્કમ રહી જોકે એ વાત એણે પૂરી જાણી હતી એ વાત પૂરી સમજી હતી અને એ વાત ખરેખરી સિદ્ધાંતની રહેલી હતી આમાં મૈણા સુંદરીએ જણા પણ બાંધછોડ ન કરી બાકી પિતાજીનું જ્યાં જ્યાં વિનય જાળવવાનું હતું ત્યાં ત્યાં મૈણાસુંદરીએ વિનય પણ જાળવ્યો છે જ્યાં જ્યાં મર્યાદા જાળવવાની હતી ત્યાં ત્યાં મૈણાસુંદરીએ મર્યાદા પણ જાળવી છે હા કર્મના સિદ્ધાંત પર મક્કમ હતી તે છતાં પણ કર્મના વિષયમાં કોઈક નવું જ્ઞાન આપે તો એ નવું જ્ઞાન ન લેવા માટે એનો આગ્રહ ન હતો નવું જ્ઞાન લેવા માટે એની પૂરેપૂરી તૈયારી હતી તો ધાર્મિક ક્ષેત્રમાં ઘણી વસ્તુઓનો આગ્રહ રાખવા જેવો નથી જ્યારે જ્યારે જે સમયે જે પરિસ્થિતિ રહેલી હોય ત્યારે તે સમયે માણસે અમુક કાર્યમાં વિવેક રાખ રાખી કરી અને બાંધ છોડ કરી નાખવી જોઈએ તીર્થંકર ભગવંતો મેં ગઈકાલે વાત કરી હતી કે અનાગ્રહી હતા મહાપુરુષો અનાગ્રહી રહ્યા છે ગીતાજી પર ગીતાજીનો ઉપદેશ આપ્યો હોય કુરાણનો ઉપદેશ આપ્યો હોય બાઇબલનો ઉપદેશ આપ્યો હોય કે આગમ સિદ્ધાંતનો ઉપદેશ આપ્યો હોય આ બધા મહાપુરુષો અનાગ્રહી હતા વાત મૂકી દીધી જગત વચ્ચે કે જીવનમાં આવું કરવા જેવું છે આવું કરવા જેવું છે આવું કરીશું તો આપણું જીવન સારું બનશે જગત વચ્ચે વાત મૂક્યા પછી એમણે પોતાની જાતને હટાવી લીધી એ મહાપુરુષોએ પોતાની જાતને સાથે રાખી નહીં હટાવ્યા પછી એમણે કહી દીધું કે હવે તમને ઠીક લાગે તે કરો તો એ મહાપુરુષોએ જગતને જે ઉપદેશ આપ્યો એમાં આગ્રહ નથી રાખ્યો એ ઉપદેશને વિશેષ રીતે તૈયાર કરો કર્યો એવા ગણધ્રોએ પણ કંઈ આગ્રહ નથી રાખ્યો એ મહાપુરુષોની વાણ વાણી પર હું અને તમે આગ્રહ રાખી એનો મતલબ પણ શું છે કે હું કહું એ સાચું એવો આગ્રહ રાખવા જેવો જ નથી જ્યારે જે સમય આપણને નવું જાણવા મળે ત્યારે એક દરવાજો ખુલ્લો રાખવો જોઈએ એ નવું જાણવા માટે અને નવું જાણ્યા પછી એ વાતને સ્વીકારવા માટે આપણી તૈયારી હોવી જોઈએ આપણે દરવાજા બંધ કરી નાખીશું તો બહુ નુકસાનીમાં ઉતરીશું આપણે જેટલું જાણ્યું છે એટલું જ નથી જેટલું જાણ્યું છે એના સિવાય હજી ઘણું છે ને ઘણું છે ચલો આપણે દરવાજા બંધ કરી શકીશું એ નવું જાણવાનું ક્યાંથી મળશે નહીં મળે એટલે હંમેશા પોતાના દ્વાર ખુલ્લા રાખવાના જ્યાં જ્યાં સારી સમજ મળે અને જ્યાં જ્યાં વાત સારી લાગે ત્યાં ત્યાં તે વાતને મમરાવા જેવી પણ ખરી ચિંતન કરવા જેવી પણ ખરી અને લાગે તો જીવનમાં અપનાવવા જેવી પણ ખરી તો આપણે કદાગ્રહ પર વાત કરી ગઈકાલે આજે આપણે એકવીસમા ગુણ પર વિચારીશું એકવીસમો ગુણ રહેલો છે કે ગુણીજનોનો પક્ષપાત કરવો ગુણોનો પક્ષપાત કરવો સગાનો પક્ષપાત કરવા જેવો નથી પણ ગુણોનો પક્ષપાત કરવા જેવો છે કેવા શું માંગે છે પક્ષપાતી ગુણી ગુણે શું ગુણોમાં તમે પક્ષપાત રાખો મતલબ એનો કે જ્યાં 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 તમને સારા ગુણો જોવા મળે ત્યાં ત્યાં તમે સારા ગુણોને બિરદાવો ત્યાં ત્યાં તમે સારા ગુણો વિશે તમે સારું બોલો અને તમારા જીવનમાં એ ગુણ ન હોય તો એ ગુણ અપનાવવા માટે તમે પ્રયાસ કરો આપણા જીવનમાં માનવતા પ્રગટશે જે જે ગુણ બતાવ્યા છે એ ગુણ પૈકી આ એકવીસમો ગુણ પણ માનવતા પ્રગટાવવા માટે છે દોષનો પક્ષપાત કરવા જેવો નથી પણ શેનો પક્ષપાત કરવા જેવો છે ગુણનો આમ તો કોઈનો પણ પક્ષપાત કરવા જેવો નથી વ્યક્તિગત રીતે વ્યક્તિઓ તો આવશે ને ચાલી જશે આપણે શું કામ પક્ષપાત કરીએ હા આજે એક છે કાલે બીજી આવશે પરમ દિવસે ત્રીજી આવશે એટલે વ્યક્તિમાં ક્યાંય પણ ખેંચાવા જેવું નથી મુશ્કેલી ક્યાં ઉભી થઈ છે આપણે વ્યક્તિમાં ખેંચાઈ ગયા છીએ વ્યક્તિમાં ખેંચાઈ ગયા છીએ એના કારણે ઘર્ષણ ઊભા થયા છે જૈન ધર્મની આ પદ્ધતિ હતી નહીં પણ બધા ધર્મોમાં જેમ ગડબડો થઈ છે તેમ જૈન ધર્મમાં પણ ગડબડ તો થઈ જ છે મોટા પાયે ગડબડ થઈ જ છે અગર જો જૈન ધર્મમાં ગડબડ ન થઈ હોય તો અત્યારે જે પરિસ્થિતિ રહેલી છે એ પરિસ્થિતિ આવે નહીં જૈન ધર્મ છે એ ગુણ પ્રધાન ધર્મ રહેલો છે પ્રાધાન્યતા શેને આપે છે જૈન ધર્મ ગુણોને પ્રાધાન્યતા આપે છે વ્યક્તિને ક્યાંય પણ જૈન ધર્મમાં સ્થાન નથી અરિયંતને નમસ્કાર સિદ્ધ ને નમસ્કાર સાધુને નમસ્કાર આચાર્ય નમસ્કાર ઉપાધ્યાય નમસ્કાર પથી ગયું નામ નથી અરિયંતનું શરણું સરણું શરણું આચાર્યનું શરણું સાધુનું શરણું જૈન ધર્મનું શરણું બસ પતી ગયું ક્યાંય નામ નથી નામની પ્રાધાન્યતા ધર્મમાં છે જ નહીં પણ આજે આપણે બધાએ મુશ્કેલી ઊભી કરી નાખી તમે કરતા તમે જે મુશ્કેલી ઊભી નથી કરી એનાથી વધારે મુશ્કેલી અમે લોકોએ ઊભી કરી નામને આગળ કરી નાખ્યું નામને આગળ કરી એટલે સંઘર્ષ થાય પક્ષપાત વ્યક્તિનો કરવાનો નથી પક્ષપાત કોનો કરવાનો છે ગુણનો દરેક વ્યક્તિમાં કાંઈ ને કાંઈ ગુણ હોય જ શકે કોઈ પણ એવી વ્યક્તિ નથી કે જે વ્યક્તિમાં આપણને ગુણ ન મળે જે વ્યક્તિને આપણે નાલાયક કહેતા હોઈએ એ નાલાયક વ્યક્તિમાં પણ કાંઈ ગુણ તો હોય જ તો આપણને પક્ષપાત કોનો કરવાનો છે હા グリンの。